સંઘના એલાનને છાપી હાઈવે પર મળ્યો સારો પ્રતિસાદ. અગાઉ વડગામ વિધાનસભાના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આ બંધમાં જોડાવવા કરી હતી લોકોને અપીલ. દેશભરમાં ચાલતા કિસાન આંદોલનને લઈ ખેડૂતો રસ્તા ઉપરની લડત લડી રહ્યા છે. ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા ચલો દિલ્હી ના નારા સાથે દિલ્હીના રસ્તાઓ પર પોતાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. સતત સરકાર સાથેની 5 બેઠકો બાદ પણ કોઈ સકારાત્મક નિર્ણય ન આવતા જુદા જુદા કિસાન સંગઠનો દ્વારા ભારત બંધનો કોલ આપવામાં આવ્યો હતો, જેને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી હાઈવે પર વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સહમંત્રી ફજલુર રહેમાન નેદરિયા દ્વારા પણ ગઈકાલે વેપારીઓને બંધમાં જોડાવા માટે અપીલ કરાઈ હતી. તથા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પણ દેશની તમામ જનતાને HBN ન્યૂઝ ચેનલના માધ્યમથી આ બંધમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, જેને લઈ છાપી હાઈવે વિસ્તારના ઘણા બધા વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. જો કે કોઈ પણ પક્ષ કે ખેડૂતો દ્વારા છાપી હાઈવે ખાતે કોઈ દેખાવ કે હાઈવે ચક્કાજામ કરવાનો પ્રોગ્રામ કરાયો ન હતો. બનાસકાંઠા પોલીસના DYSP RK પટેલ તથા છાપી PSI SD ચૌધરી દ્વારા છાપી વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. પોલીસ દ્વારા પણ છાપી હાઈવે ખાતે વોટર કેનલ પણ રાખવામાં આવી હતી. કોઈ અજુગતો બનાવ ન બનાવવાથી પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. રિપોર્ટર પ્રદીપ પરમાર. કેન્દ્ર સરકારે બનાવેલ છે તે માટે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપેલ. આ બંધના એલાનમાં કાયદો વ્યવસ્થા જળવાઈ છે, પ્રગતિશીલ બનાવવા માટે નાગરિકતા અને આર્થિક સ્વરૂપે ચલાવતા લોકોને કોઈ તકલીફ પડે નહીં તે માટે સમગ્ર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. અને આ બંદોબસ્તમાં જરૂરી વિડીયોગ્રાફરને હાયર કરેલ છે, કિચન માન પણ જરૂરી જગ્યાએ તૈયાર રાખેલા છે. કોઈ જગ્યાએ ક્યાંક કોઈ રોડ બ્લોક થાય તે માટે ટ્રેનો પણ તૈયાર રાખેલી છે. અને જરૂરી ફોર્સ જે છે એ બાકીનો તમામ ફોર્સ કેમ્પમાં રિઝર્વ રાખ્યો છે અને અગત્યના પોઈન્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને પૂરતી તકેદારી રાખી રાખવામાં આવી રહી છે કે કોઈ જાહેર જનજીવન ચાલુ રહે. ભારતભરમાં ચાલતા કિસાન આંદોલનને લઈ જુદા જુદા કિસાન સંગઠનો દ્વારા ભારત બંધના કોલ આપવામાં આવ્યો હતો, જેને લઈ આજે ગુજરાતમાં પણ બનાસકાંઠા જિલ્લાના એપી સેન્ટર ગણાતા છાપી હાઈવે ઉપર વેપારી એસોસિએશન દ્વારા અને વેપારીઓ દ્વારા સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો કે છાપી હાઈવે ઉપરની જે હોટલો પછી ગેરેજો અને દુકાનોને સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવ્યા છે. ખેડૂતોના સમર્થનમાં આ સમગ્ર નિર્ણય લેવાયો છે. કોઈપણ જાતના પ્રેશરાઇઝ વગર આ જે નિર્ણય સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા પોલીસે પણ ચાપતા પોલીસ બંદોબસ્ત સાથે છાપી હાઈવે ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. RK પટેલ સાહેબની નિગરાનીમાં અને SD ચૌધરી સાહેબની આગેવાનીમાં સમગ્ર પેટ્રોલિંગ પણ ચાલુ છે અને પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત સાથે પોલીસ અડીખમ રીતે ઊભી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ધારા 144નો ચુસ્તપણે અમલ થાય તે માટેના કાર્યવાહી ચાલુ છે. હજુ સુધી કોઈની અટકાયત થઈ નથી અને પોલીસ દ્વારા હજુ સુધી એવો કોઈ પણ કોંગ્રેસ દ્વારા કે કોઈ પણ દ્વારા હજુ સુધી એવો કોઈ પ્રોગ્રામ થયો નથી જેને કારણે અટકાયત થઈ શકે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડગામમાં કોંગ્રેસના પ્રમુખ યાસિન ગોખાની અટકાયત થઈ ચૂકી છે અને છાપી હાઈવે ઉપર વેપારીઓ દ્વારા પોલીસ પ્રોટેક્શન પોલીસ બંદોબસ્તના સાથે બંધ પાડવામાં આવ્યો છે. HBN ન્યૂઝ પ્રદીપ પરમાર,